પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે અમરેલી જિલ્લામાં વિરોધ કર્યો. રાજુલા પંથકમાં ક્ષત્રિય સમાજે આજે રેલી કાઢી અને રૂપાલાનો વિરોધ કર્યો. રૂપાલા વિરુદ્ધના સૂત્રોચ્ચાર સાથે પ્રાંત કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ક્ષત્રિય સમાજે આજે રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રાંત કચેરી ખાતે પહોંચી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. રાજુલા જાફરાબાદના ક્ષત્રિય સમાજ દ્વારા આજે હજારોની સંખ્યામાં કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં દેવામાં આવ્યું છે કે જે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજની બેનું દીકરીઓ ઉપર જે એમને કોમેન્ટ કરી છે અને અમારી અસ્મિતાને જે ઠેસ પહોંચાડી છે એના માટે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એને બરખાસ્ત કરે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. અને જો આ વસ્તુ ક્ષત્રિય સમાજની માગણી છે એ પૂર્ણ ન થાય તો સમસ્ત ભારતમાં 22 કરોડ ક્ષત્રિય સમાજ જે છે તે આમનો ઉગ્ર વિરોધ કરશે. અને ક્ષત્રિય સમાજ હંમેશા ભાજપ સાથે રહેલું છે તો મોદી સાહેબથી મીડિયા મારફતે મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને સમસ્ત ભાજપના આગેવાનો જે 26-26 ઊભા છે લોકસભાના, એમને પણ કહે છે કે એકના છાંટા તમને બધાને ઉડશે. ક્ષત્રિય સમાજ અત્યારે ભાજપ હારે છે, જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું.